વલસાડ જિલ્લા આરસીબી પોલીસે નશીલા ગાંજાનું એક મસ્ત મોટું રેકેટ ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે વલસાડ નજીક હાઈવે પરથી રૂપિયા 28 લાખની કિંમતના 283 કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટેમ્પો ટ્રાવેલર બસને ઝડપી પાડ્યો છે અને સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા આરસીબી પોલીસને મળેલી બાતમીના આધારે આરસીબી પોલીસની ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર પર વોચમાં હતી. તે વખતે જ વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક ટેમ્પો ડ્રાઈવર બસને રોકવા માટે એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો, જોકે આ બસ ચાલકે પોલીસની ટીમને જોતા પૂર ઝડપે બસને હાઈવે પર દોડાવી મૂકી હતી. આથી હકીકત સમજી ચૂકેલી એલસીબી પોલીસની ટીમે હાઈવે પર ફરાર થઈ રહેલા ટેમ્પો ડ્રાઈવર બસનો પીછો કર્યો હતો. આથી થોડા સમય સુધી એલસીબીની ટીમ અને ટેમ્પો ડ્રાઈવર વચ્ચે પૂર ઝડપે રેસ થઈ હતી અને હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જ્યા હતા. આખરે વલસાડના ધમાચા નજીક પહોંચતા જ એલસીબીની ટીમે ટેમ્પો ટ્રાવેલર બસને રોકવામાં સફળતા મળી હતી. પોલીસે તપાસ કરતા બસમાં કોઈ શંકાસ્પદ જોવા મળ્યું ન હતું, પરંતુ પોલીસને બાતમી મળી હોવાથી તેની તપાસ કરતા બસમાંથી ચોરખાનામાં છુપાવેલા અંદાજે 28 લાખ રૂપિયાની કિંમતના 283 કિલો જેટલા નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો જ કર્યો હતો. બસમાંથી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા શકીલ બદરુદ્દીન નામના આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મોકાનો લાભ લઈ આરોપી શકીલનો મામાનો દીકરો નઈમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ટેમ્પો ડ્રાઈવર બસમાંથી રૂપિયા 28 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો આરોપીના યુપીથી મંગાવ્યો હતો અને મુંબઈથી તેઓ અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાંથી નશીલા ગાંજાનો કાળો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે, જોકે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપવાનો આ પ્રથમ કેસ છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અનુસંધાને વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની સૂચના મુજબ પીએસઆઈ તથા તેમની ટીમના માણસો ઔરંગા નદી ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક ફોર્સ કંપનીનો ટેમ્પો ટ્રાવેલર ત્યાંથી પસાર થતાં તેને ઊભો રાખવાનું જણાવતા તેણે ટેમ્પો ઊભો રાખેલો નહીં અને તેનો પીછો કરી ધમડાચી એપીએમસી માર્કેટ ખાતે તેને પકડી પાડવામાં આવેલો અને આ ટેમ્પાની ઝડતી કરતા તેમાંથી વનસ્પતિ જન્ય ગાંજો મળી આવતા જે અંગેની ગાઈડલાઇન્સનો અમલ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ડીટી ગામિતનાઓની રૂબરૂની બધી જ કાર્યવાહી કરી અને આ ગુનાના કામે કુલ 283 કિલો આશરે 28 લાખ રૂપિયાની કિંમતની ખૂબ જ મોટી માત્રાનો જથ્થો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલો છે. આ ગુનાના કામે એક આરોપી નામે શકીલ સન ઓફ બદરુદ્દીન રહે અમદાવાદ સાહેબાગ દરિયાખાન ઘુમટનો પકડાયેલ છે અને તેની સાથે તેના મામાનો છોકરો નદીમ જે ભાગી ગયેલો છે અને જે પકડાયેલો નથી. આ મુદ્દામાલ તેઓ યુપી ખાતેથી લાવેલા હતા અને અમદાવાદમાં નદીમના એક મિત્રને આપવાના હતા તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે અને તેના આધારે તપાસ કરવામાં આવી રહેલી છે. હાલમાં તેનો ગુનાહિત ઇતિહાસ ચકાસવાની કામગીરી ચાલુ છે. હાલમાં એવી કોઈ પ્રવૃત્તિ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી નથી, પરંતુ અમદાવાદ પોલીસનો સંપર્ક કરીને તે માહિતી મેળવી લેવામાં આવશે.